તમે ઝાડ ઉપરથી પડ્યો? તે ચડ્યા હતા ક્યારે? જન્મ જ ઝાડ ઉપર થયો હતો. તે છેદ પડ્યા હમણાં? ઈ તો ઝીલનારો જોરાવર મળે ત્યારે જ પડાય ને, નહીં તો ઢીંઢા ભાંગી જાય. બાકી સાજણભાઈ, આજ લગી તો તમારા નામ સાંભળ્યા હતા, આજે દર્શન કર્યા. હવે આ ગામે ગામ રજડવાનું મેલીને આજ ગામને પાદરે એક ઝૂંપડી બાંધીને રહી જાઉં ને, અને પછી મને આ વાંસળી વગાડતા શીખવાડો ને. ઠીક છે, ઝૂંપડી બાંધવાનું તો જોશું. હા, પણ લ્યો આ વાંસળી તમને રહી, હું મારે બીજી બનાવી લઈશ. ભરે ઉદાર માણસ, ભરે ઉદાર માણસ હો. વાંસળી વગાડવાનું શીખવાડવાને બદલે આખી આખી વાંસળી જ દઈ દીધી. હવે આ વાંસળી પરસાદીની કહેવાય. હવે આને એવી વગાડું કે આ ગામની એકાદ છોડી તો શું, પણ આજુબાજુના 10-15 ગામની છોડીઓને ગાંડી કરી મેલું નહીં તો મારું નામ ચીથડે વીટ્યું રતન નહીં. જય પરસાદીની વાંસળી. વાહ વાહ, વૃંદાવનમાં કૃષ્ણની વાંસળી સાંભળીને જેમ ગાયો દોડી આવતી હતી, એમ જ મારી વાંસળી સાંભળીને ગધેડા દોડી આવે. કાંઈ વાંધો નહીં, ગધેડા તો આવે. બસ આમ જ મારી વાંસળી સાંભળીને ગામની છોડીઓ દોડી આવે અને એમાંથી કોક મારી રાધા બની જાય તો આ ચીથરે વીચા રતન રતનાનું જીવન ધન્ય બની જાય. આ ગામની છોડીઓ કઈ ગધેડી નથી કે તારી વાંસળી સાંભળીને દોડી આવે ગધેડા? અરે વનરાવનમાં વાંસળી વગાડતા કાનજી મહારાજને કોઈએ આવું નહોતું કીધું, ને તમે આ ચીથરે વીચા રતનની ગોપીઓ થવાને બદલે મને ગધેડો કહો છો? ગધેડાને તો ગધેડો જ કહેવાય ને, ઘોડો થોડો જ કહેવાય. એટલે આ ગામનો છોકરો ગધેડો, તો પછી આ ગામની છોડીઓ? એ કે તું શું અમને ગધેડીઓ કહે છે? ગધેડીને તો ગધેડી જ કહેવાય ને, કઈ ઘોડી થોડી કહેવાય. તમને તો જે કહેવાય એ કહેવાય, પણ તારો તો ગધેડાનો જન્મ જ બગાડી નાખ્યો. તું તો છોકરી રે, શું ગધેડીને લાયક નથી? હા તો તમે સાંભળી લ્યો, તમારું મેણું તમારા મોઢા માથે ન મારું તો હું ચીથડે વીટ્યું રતન રત્નો નહીં. અને તમે બધ્યું જેની પાસે ગધેડિયું લાગો ને, એવી બાયડી પરણીને ન આવું ત્યાં સુધી તમારા હંધિયુંના ડાચા જોવા આરામ છે. આજથી આ ગામ છોડીને જાઉં છું. કેમ જુ બાપુ? નહીં, એ વાત નથી આમાં. જાઓ જાઓ, બાપુ બહુ નારાજ છે, જાઓ. એ તું ક્યાં જઈશ? આ કોણ છે? આ બાપુ, તમને જોતો તો ને એવો જ કસુંબો ઘૂંટનારો લઈ આવ્યો છું, આખા પંથકમાં એવો માણસ ન મળે હો. હા બાપુ, હું છે ને તે ઘૂંટી ઘૂંટીને કાઢો છો. બીજું શું આવડે તને? બીજું બાપુ, મને ખાતા આવડે, ખવડાવતા આવડે, પીતા આવડે, પીવડાવતા આવડે, નાતા આવડે, નવડાવતા આવડે, ધોતા આવડે, ધોવડાવતા આવડે, ગાતા આવડે, ગવડાવતા આવડે, અરે ભાગતા આવડે, ભગાડતા આવડે, મારતા આવડે, બાકીનું તમને આવડે? તને આવડે છે ને બસ. શું નામ તારું? ચીથરે વીટ્યું રતન રત્નો રત્નો રત્નો. હા રત્ના, જા અમે તને ચાકરી ઘડીખમ્મા બાપુ ઘડીખમ્મા. એ તારું મોઢું જોઈને લાગ્યું કે તને બધું આવડે છે, એટલે તો અહીં સુધી લઈ આવ્યો. હાલ તને તારો ઓરડો દેખાડું. બતાવતા આવડે? એ ત્યાં ક્યાં જાય છે? રાણીવાસ છે. રાણીવાસ ક્યાં છે? આ બાજુ, આ બાજુ તારી ઓરડી, આ બાજુ છે. જોઈ લે અમારું આ મહાન ઘર, મારા દાદા ના દાદા ને એના દાદા ને એના દાદા ને એના દાદા આ ઘરમાં જન્મ્યા હતા અને આ જ રાજાની નોકરી કરી હતી અને એવી બહાદુરી બતાવી, એવી બહાદુરી બતાવી કે રાજ દરબારમાં રાજ પદ મળ્યો. અને પછી એવી બહાદુરી બતાવી, એવી બહાદુરી ક્યાં પડ્યા છો? નામ કયું? મજેવડી. અને ઘર? બાપ
અહીં જ રોકાઈ જાવ ને. અરે હવે અહીંથી જઈને ઈયા ભાણાના જ પેટનો. છેલ્લે ન છૂટકે હું જન્મ્યો ત્યાં સુધી વંશ વેલો વધ્યો. જો પ્રમાણિકપણે માણસ મહેનત કરે તો એના દીકરાના દીકરા મહારાજ એવા બહાદુર બને અને આગળ વધે. બોલ, તું મહેનત કરીશ ને? હા, હું પ્રમાણિકપણે મહેનત કરીશ અને મારા દીકરાના દીકરાઓને બહાદુર બનાવીશ. બસ હવે જા. અરે આ બાજુ મહાન ઘરમાં. ઓહો, આ મહાન ઘરમાં. મને લાગે છે કે આ જ મહાન ઘરમાં મારા દીકરાના દીકરાઓ જન્મશે અને બહાદુર બનશે. એ મહાન ઘર, હું તારામાં પ્રવેશ કરું છું. એ દેજો, તૂટેલી ફૂટેલી ભાંગેલી ભૂંજેલી મોટી મોટી તિરાડ વાળી, એ વપરાય વપરાય ને હાવ કાઢી મસ્ત થઈ ગયેલી તાવડી, એ આખી ન હોય તો અડધી ચાલશે, અડધી ન હોય તો ચોથીયું ચાલશે. આ લોકમાં જે ચોથીયું દેશે એને પરલોકમાં અડધી મળશે, અને અડધી આપશે એને પરલોકમાં આખી મળશે. એ તમારે નકામી ઈ અમારે કામની, કેટલાક દયાળુ દેનારા તો આખે આખી દઈ દે છે. એ દેજો દેજો તાવડી. ઓહો, વાહ વાહ ડોશીમા, તમે તો એક અરે આટલી બધી દઈ દીધી. ભગવાન તમને પરલોકમાં આખો કુંભાર વાળો દે. એને તાવડી તપાવ્યા કરો અને રોટલા શેક્યા કરો. ભગવાન તમારી તાવડી કાયમ તપતી રાખે. એ દેજો તૂટેલી ફૂટેલી તાવડી. એ જુવાન, જૂની ને બદલે નવી દો તો. નો આલે ભાઈ, અમારે નવી નો આલે. જૂની ને બદલે નવી દેશો ને તો એ મારે કોક હારા ઘરમાં વપરાવી વપરાવી ને જૂની કરાવવી પડશે. કાળી ભૈંસ વાળી જ અમને તો આલે. એવી તો નથી. તો કઈ વાંધો નહીં, લાવો નવી. બીજું શું, કોક માણા પાસે વપરાવી વપરાવી ને કાળી ભૈંસ કરાવી લઈશ. આ દુઃખ છે ને, જગત ને નવી તાવડી ગમે ને મને જૂની વગર હાલે નહીં. ભાંગેલી ફૂટેલી તાવડી તારી પાસે છે, વપરાય ને કાળી મસ વાળી થઈ ગયેલી તાવડી. એ રત્ના, મને એ નથી સમજાતું કે તું આખા ગામમાંથી તાવડીઓ શું કામ ભેગી કરે છે? હા, અરે ભાઈ, આ તાવડીની મસ્તી તો તારા બાપને રાજી કરવો પડશે, અને ત્યાર પછી તો આપણા સંસારના ચૂલા માથે તાવડી તપતી થાશે. તાવડી તપતી થાશે? હા, પણ મને મને કઈ સમજાવું નહીં. ન સમજાવું ને? હા, તો આય મારા ભેગી આય. લોલા આંબલી ના ઝાડ નીચે આંબલી ખાટી પણ સંસાર મીઠો. કરાવી લ્યો કરાવી લ્યો, ડોળા ના કાળા કરાવી લ્યો. પેલા રત્ના, ઝટકર ઝટકર. હા, એ જટા જ કરું છું. આ તમારું માથું તો કાળું થઈ ગયું, હવે આ તમારું મોઢું કાળું કરી નાખું ને એટલે પૈતું. પેલા મોઢું નહીં, મૂછો મૂછો. હા હા, તે મૂછું છે તો મોઢા માથે જ ને, અને મરદ ની મૂછું કાળી થઈ એટલે મોઢું કાળું થયા બરાબર છે. ઝટકર ઝટકર, ગરઘણા નું મુહૂર્ત વીતી જાય છે. બાકી આ મારા ટોળા ના કાળા કરવાની કરામત થી જ આજ તમે બાયડી નું મોઢું ભણવાના છો. બાકી ઓયલા ધોળા હોત ને તો કોઈ બાયડી તમારા હામું ન જો. રત્ના, હા વાત સાચી છો તારી. આ તારી કરામત થી આજે બાયડી નું મોઢું ભાળીશ. તો તમે રાજી થયા ને? એવો રાજી? હે, એવો રાજી? તું માથે એમને એ આવો વર રાજા, ઘરઘેણા નું શું ચોગડ્યું વીતે છે? મને બોલાવે છે. બોલાયો બોલાયો. આ જરાક આ બાજુ, આ બાજુ આવા દે. આ બાજુ આવા દે. આવા દે ને. જો પંખા ની દોરી બરાબર ખેંચી. તો બરાબર ખેંચી. આપણ ઉપાડ્યો ઓયું તમે કહેતા તને. તું માંગીડ્યું વીતી જાય છે. તું માંગીશી દઈ. ચોખડ્યું વીતી જાય છે. આપણ ચોખડ્યું વીતી જાય છે. આપણ તમે કહેતા તને. તું માંગીશી દઈ. ગલી ગલી પોતો ઉગાડો ઉગાડો. લાજ ગેલી લાડી, ઘૂંઘટ ઉગાડો. ઘૂંઘટ ઉગાડતા પહેલા તમે મને આપેલું વચન સંભાળો. મારા ભાઈના દીકરા સુખલા સાથે તમારી દીકરી રાણકીના લગ્ન કરવાનું વચન. પહેલા એના સગપણની હા, પછી જ આ ઘૂંઘટ ઉગાડું. પણ તે તો મારા ને રાણકીના લગ્નના લેખ માથે સુખાની મેખ મારી. ઈ ઈ મરો.
તું ને તારો સુખો, હું ને રાણકી લાડવા દાબી મારો મોરો. બોલો શું વિચાર કરો છો, મારા ભત્રીજાને તમારે છોડી દેવી છે કે પછી? કે પછી જિંદગી ભર ઘૂંઘટ ઢાંકેલો જ રાખવો છે. એલા કોણ બોલ્યું આ દૂધ પાકમાં કરશો કોણે નાખો? એ મારો ભત્રીજો સુખલો બોલ્યો. એને આકાશવાણી કરી? પાતાળવાણી કરી. એલા તું કોણ? આ મારો ભત્રીજો સુખો, જેની હારે રાણક ને પરણાવવાની વાત કરું છું. આની હારે મારી દીકરી પરણાવું તો મારા ઘરમાં આખો વેત્યાનો દેશ ઉભો થઈ જાય. અરે મુજામાં સસરાજી, હું ભલે રેત જેવો દેખાઉં પણ મારા દીકરા વેત્યા નહીં પણ આપને ટેકો દેવા થશે. રત્ના, આપને ટેકો દીએ એવા છોકરા? તો આ ભાડું કેવું હશે? ઓછામાં ઓછો હિમાલય જેવડો તો હશે. અરે ભાઈ, તમારા ભત્રીજા હારે મારી રાણક નું પાકું બસ. પાછા ફરી તો નહીં જાવ ને? હવે ફરે ઈ બીજા ભાણો નહીં, પ્રાણ જાય પણ વચન ન જાય. અરે ડભરામાં રાણક પડ્યું પાનું હિમાલય હારે નિભાવી લે. અસ્ત્રી ની જાત તો ધરતી જેવી સહનશીલ કહેવાય. એને હિમાલય હોય કે ગિરનાર હોય કે પાવાગઢ હોય, નિભાવે છૂટકો. તારે એટલો તો સંતોષ કે આપને ટેકો દે એવા છોકરા થાશે. લે સુખા, તારી વાત પાકી. હવે બહાર જઈ રાણક હારે લખોટી લખોટી રમ. પણ ભાઈ, ઈ રાણક પાસે લખોટી નહીં હોય તો? હવે તારી લખોટી થી રમજે, પણ તું અહીંથી જા. છું જાઉં છું. મારું બેટું વેત્યું ક્યાંથી ફૂટી નીકળ્યું? લ્યો હવે તો ઘૂંઘટ ખોલો, વેત્યું એ ગયું. અરે ઘૂંઘટ રાણક, મારી ફઈએ મને તારી જોડે લખોટી લખોટી રમવાનું કીધું છે. આ ઓલા ભાઈ, આપને ટેકો દે એવા દીકરા થાય ઈ હિમાલય. આ તો સમજ્યાતા ડુંગર અને નીકળ્યો ઉંદર. હા રાણક, આપણે રમીએ. હવે તું તારે એકલું એકલું રહીને રાખને, મારે કાલે મેળે જવાની તૈયારી કરવી છે. એમ તો હું મેળે આવું? હા, તને મોજ આવશે મારી વાલી. મારી વાલી રાણક, મારા હૈયાનો હાર, મારા ચિત્રાની ચોર, મારા મનરાની મોજ, તને જોઈને મારું હૈયું અરગના ઈગોળો ચડ્યું છે. સીધે સીધે મારે તને ફૂલ સુંગરવું છે. મારા રોયા ટેડિયા, હું નીચે નમો તારી તું મને ના સુંગાડી શકે? તારી તો એ અરે તારા ભાઈ ના છોકરાએ મને તમારાથી એના માટે હાથ ઉપાડે જ કેમ? હા, રત્ના એ અપલખણો છે. અપલખણો છે? અપલખણો છો? સુંગાડી દેવું તું ને? પણ મારા તેના નાકે નહોતો પહોંચતો. એને વાંકી વાળી હતી એટલે તારું ફૂલડું એના નાક લગી પહોંચી જાત. પણ તારાથી સીડી મુકાય જ કેમ? મને તો કોઈ ઉતારો. હાલ તને પકડું.
પાણી પાણી પતરીજા સારું થઈને સંબંધ પૂરો કરમાં આપણું તો ભવભવ નું ઘરઘેણું છે. એ ઘરઘેણું રાખવું હોય તો આ ઝઘડા નો મારક કાઢો. એનો મારક એક જ, આ ભાણી ફૈદા ભત્રીજા ને પગે લાગો. હું ઉઠીને એને પગે લાગુ? કાંટો દઈને ઘર માંથી કાઢો. હવે ભત્રીજો જાય તો ખોલો, પણ ભાણી જાય તો ભવ નો ફોગટ નો ફેરો થાય. આમ જો ન થવા દેવું હોય તો મારા ભત્રીજા ને રાણક સાથે પરણાવવાની તિથિ કરો નક્કી. બોલો હા કે છે કે પછી હું એ મારા ભત્રીજો જોડે હાલી જાઉં? હવે જવા દો ને દઈને. હું બોલે જો ગોર મહારાજ ને બોલાવી સુખલાના અને રાણક ના લગ્ન ની તિથિ જલ્દી નક્કી કરશું. બસ હવે રાજી ને હે તો હાલો આગવે ઓરડે હાલો. હવે હા સુખલા. રત્ના હવે શું થશે? હવે લગ્ન ની તિથિ નક્કી થશે, બીજું શું? રત્ના આપણે નહીનું શું થશે? હવે તું મુંજા માં તો ખરી. જો એને લગ્ન ની તિથિ નક્કી થશે, એને લગ્ન ના માંડવા નખાશે, લગ્ન ના ગીતડા ગવાશે, આ બધું થશે સુખા માટે. પણ પરણશો આપણે બે? કેવી રીતે? એને માટે મારે સામા કાંઠા ના જાણીતા વજ્યા ભુવા ને સાધવો પડશે. અરે વર પધરાવો સાવધાન. અયા એ વર તો હાજર છે, કન્યા પધારો કન્યા. વર હાજર છે એમને તો પછી કન્યા પધારો. અરે પણ ભાઈ આ લગ્ન ને કા રોક? હું નહીં રોકું તો ચુડેલ કોક ને ભરખી જશે. હા એને શીશા માં પૂરી હતી અને શીશો પોડી ને બાંધવા તરફ કાશી આવી છે. મારી જોડી ના ઓટા માટે શીના ફાટા. હવે હું તને નહીં છોડું. એની સામે તમને વાંધો હોય તો હવે ચીગળ સામાકાઠાની જોડે તારી જોડે લગ્ન કરી તને સામે કાંઠે લઈ જાય. રત્ના તું પરણી જા, નહીં તો લીધેલા લગ્ન મારી દીકરી કુંવારી રહેશે. આ સામા કાંઠા ની ચુડેલ સાથે પહેરાવીને મને મારી નાખો છે? હવે તો એ સુખો જાણે અને એની જોડેલ જાણે. હું તો આ ચાલે ઉભો રહે રત્ના, ઉભો રહે. તારા પગમાં પાઘડી ઉતારું છું રત્ના. આ માનવાની લાજ તારા હાથમાં છે રત્ના. મારા ભાઈના એક ના એક દીકરા સુખલા ને બચાવી લે રત્ના. રત્ના 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 હું સુખો તારા ચરણમાં પડી મારા જીવની ભીખ માંગું છું. તારી જીવા દોરી માને તારા સુખ માટે હું એ ચુડેલ ને પરણવા તૈયાર છું. સાબાસ ભરત ના બચ્ચા સાબાસ. પણ એમાં મારી કેટલીક શરતો છે. મારી પહેલી શરત એ કે આ સુખો રાણક ને પોતાની બેન માને. રાણક મારી બેન? એટલું જ નહીં, પણ મારા ને રાણક ના લગ્ન માં એક ભાઈ તરીકે જવતલ પણ તારે જ હોમવા પડશે. હું ઘરે જ ઉઠીને તારા લગ્ન માં જવતો રહું? ના ના ના. ચુડેલ ચુડેલ પડો પછી જાય.
હવે પરની જાય એનો બાપે જોતલ ઓમશે. હું તો ચીથરે વેચ્યું રતન, એક એક ચીથરું ઉકેરતો જાઉં અને શરતનું રતન કાઢતો જાઉં. હજી તો સુખાએ જ શરતો સ્વીકારી છે મારા ભા, તમારી હારેની શરતો તો હજી બાકી છે. જલ્દી બોલ, મુહૂર્ત વીતી જાય છે. તો સાંભળો, પેલા તો આ લુગડે હું લગ્ન નહીં કરું. મારા માટે લગ્ન ના લુગડા સિવડાવો, વર અને ઘર બે ને શોભે એવા ઘરેણા ઘડાવો, અને જ્યાં સુધી આ ચુડેલ મને ભરખી ન જાય ત્યાં સુધી તમારી તમામ માલ મિલકત તો કબજો ભોગવતો ને માલિકી હક મારો, અને તમારા બેયે રોજ મારા ઘરમાં વાતી દો વાળવાનો છે. કબૂલ? આ શરત કબૂલ નથી. તમારી ઈચ્છા છે ત્યાં સુધી મને પરણાવી વર રાખવા નહીં દો, ત્યાં સુધી હું તમને તમારા સુખનો સંતાન. આપણને કેમ ખામલામાં જવાનો શું બોકવાનો છો? અરે ભાઈ, અમને નથી ઓળખતા. અમે 50 વર્ષના જૂના આ રાજના આ તારા કુચી મિજાતરા આગળિયા જૂની હાકરું હતું સમય કરનારા છે, અને બાપુ નો હુકમ થયો ને એટલે અમે અહીં આવ્યા છીએ. એટલે હું છે ને અમાર જન્મ્યો હતો, એટલે આ મારું માતું છે ને એ જન્મ્યું ત્યારે અમાર હતી, અને ધળ જન્મ્યું ને ત્યારે એકમ થઈ ગઈ હતી, એટલે માતું કાળું અને ધળ ધોળું રહી ગયું. તેલ ચોપડી ને આ જમાદાર ની જોઈ જ ન હોય. અરે ખોટી ખોટી શું, આપણે તો મોટા મોટા ઊંચા જોયા છે, લવિન લાકડી થી માની ને ખાસ મોટા આટા જેવડા ઊંચા જોયા છે, અને હોળી ના પાન થી માની ને તેલ ના પાન જેવડા સારા જોયા છે. તમારી ખોટી ઊંચી કરવાનો કેવું? અરે આ તારું તો કઈ નથી, મેં પેલી તને કાળુભા જાડેજા નું ખોટિયું તારું નતું બતાવ્યું. અરે આ જમાદારે તો જિંદગી આખી દરવાજે દરવાજે ઈ મૂઠિયા તાળા મારી મારી ને કાઢી છે, અને હજી એના હાથ કંપે છે. હજી ભણવા જ રોજે છે. અરે પણ આ ધારામાં તો ખીપો છે, આ ધારાવાળી ચાવી જોઈએ, આ તો આખી છે. આવડા મોટા તળા ને આવડી કઈ ચાવી બનાવવા વાળા કેવો અન્યાય કરે છે. મોટા તાળા ને નાની ચાવી ને નાના તાળા ને મોટી ચાવી. આ તમારા જેક્સ દઈ દે. કેમ છો? મજામાં? અહીં ખાવે પછી ને
મને ઉઠ્યો રતન હવે જો આ છોકરો તોડી નાખે ને અને લોકો કરે ને એટલે પણ અહીંથી ભાગવા જય ગિરનારી ટોકરી કોકડી ને માયડી મારી એકદમ મારો અને પછી તો જ્યાં રાત નાખશો ને ત્યાં નકરા છોકરે છોકરા નહીં એટલે હોના ચાંદી ના ઢગલે ઢગલા અને ભાઈ ને તો ઢોળે થોડા તમારી વાયે પડશે પછી પાવાગઢ દેખાશે અને પછી તમે આટા મારતા છો હિમાલય ના શિખર માટે. ક્યાં ગઈ ક્યાં ગઈ ભૂંડા મોઢાડીઓ ગામની છોડીઓ? તમે તો કહેતી હતી ને કે મને પરણવા માટે ગધેડી નહીં મળે, પણ જોઈ લ્યો આજે હું મારી પ્રતિજ્ઞા પૂરી કરીને આ ગામમાં હાથ મૂકું છું, નહીં નહીં પગ મૂકું છું. હા જોઈ લ્યો જોઈ લ્યો, તમે બધું જેની પાસે ગધેડિયું લાગો એવી આ મારી માયડી છે ને દાગીનાની દુકાન, એની પાછળ મારા સસરાએ દીધેલી બે ગધેડી જેની ઉપર એની તમામ માલ મિલકત અને ઘર વખરી, ને એની પાછળ મારો ગધેડા જેવો સાવ લુખો લખ સસરો, ને એની પડખે ગધેડા જેવા સુખાની ફોઈતરા જેવી ભય દાણા ને નાણા વગરની. એટલે હું તો હવે પરણી ગયો અને તમને આશીર્વાદ આપતો જાઉં છું કે ભગવાન તમને પરણવા માટે એક એક વૃંદાવનનો ગધેડો આપે. ચાલો રાણક, ચાલો રાણક દેવી, હા વસાવો ઘર સંસાર આ રા ભંગારનો, નહીં નહીં રા ખેંગારનો.